ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? ચલો, લાસ્ટ લેક્ચરમાં આપણે સંભાવના સ્ટાર્ટ કરી હતું. હવે સંભાવના વિશે બધાને ખબર પડી ગઈ હશે, ડન ને? સંભાવના એટલે શક્યતા. ઓકે, કોઈ પણ ઘટના ઘટવાની જે શક્યતા છે એ શક્યતાને શું કહેવાય? સંભાવના. આપણે લાસ્ટ લેક્ચરમાં સંભાવનાનું સૂત્ર પણ જોયું હતું. સંભાવનાને આપણે શું કીધું હતું? પી ઓફ ઈ. શું કીધું હતું બેટા? પી ઓફ ઈ, બરાબર ને? તો એનું સૂત્ર શું હતું? તો કે છેદમાં આપણે જોઈએ આપણા કુલ જે પરિણામો છે એ પરિણામોની સંખ્યા, બરાબર ને? અને અંશમાં આપણે શું લીધું હતું? તો કે આપણને જે જોઈએ છે એટલે કે જરૂરી પરિણામોની સંખ્યા. ઓકે, ડન. આપણે લખ્યું હતું ને ઘટનાના જરૂરી પરિણામો છેદમાં ઘટના માટે ઉદ્ભવતા કુલ પરિણામોની સંખ્યા. બોલો, ક્લિયર બધા વસ્તુ? ડન છે? આટલું ક્લિયર છે ને? ઓકે, ચલો હવે કેટલીક બેઝિક વસ્તુ જોઈએ કે જે આપણને આગળ દાખલામાં વધારે કામ લાગશે. ઓકે, એમાં સૌથી પહેલું છે સિક્કો. સૌથી પહેલું શું છે? સિક્કો. ચલો બધા, તો સિક્કામાં આપણને ખબર છે કે સિક્કામાં આપણને બે બાજુઓ મળે, કાં તો છાપ કાં તો કાંટો. ઓકે, તો હવે એક કામ કરીએ આપણે બેટા, કે એકવાર સિક્કો ઉછાળીએ, સિક્કો એકવાર ઉછાળીએ. તો જો હું એકવાર ઉછાળું તો આપણને બે જવાબ મળી શકે, કાં તો એચ કાં તો ટી. હેડ્સ ટેલ્સ. ઓકે, એટલે આપણે જો એકવાર સિક્કો ઉછાળીએ તો આપણને બે પરિણામ મળી શકે, બેમાંથી કોઈ એક. કયા કયા છે? કાં તો હેડ્સ કાં તો ટેલ્સ. ઓકે, ડન. પણ જો એની જગ્યાએ હું બે વાર સિક્કા ઉછાળું તો મળતા પરિણામોની કુલ સંખ્યા કેટલી થાય એ આપણે વિચારવું પડે. ઓકે, તો જો આપણે બે વાર સિક્કો ઉછાળીએ તો ધારો કે, સમજો કે આ એક સિક્કો છે, આ બીજો સિક્કો છે. મેં પહેલી વાર સિક્કો ઉછાળ્યો તો મને ખબર છે કાં તો હેડ્સ કાં તો ટેલ્સ મળશે, બરાબર ને? તો હું પહેલી વારના સિક્કા માટે લઈ લઉં એચ ટી. બીજી વારના સિક્કામાં પણ પરિણામ તો એના એ જ ને, કાં તો એચ કાં તો ટી જ ને? તો અહીંયા પણ લઈ લઉં કાં તો એચ કાં તો ટી. તો આપણા કુલ પરિણામો કેટલા થાય બેટા? તો જુઓ, ધારો કે આ સિક્કો મેં ઉછાળ્યો તો મને એચ મળ્યો. તો હવે આ સિક્કામાં કાં તો એચ મળી શકે કાં તો ટી મળી શકે, એટલે કાં તો એચ લઈ લો કાં તો ટી લઈ લો. એટલે બે પરિણામ થઈ ગયા આપણા. આ પહેલા સિક્કામાં ઉચ્ચારતા મને એચ મળ્યું, તો બીજા સિક્કામાંથી કાં તો એચ કાં તો ટી. એટલે આ બે સંભાવના થઈ ગઈ. એ જ પ્રમાણે ધારો કે પહેલો સિક્કો ઉછાળે અને મને ટી મળે છે, તો બીજી વારના સિક્કામાં પણ કાં તો એચ કાં તો ટી. તો કાં તો એચ કાં તો ટી. તો એનો મતલબ એ થયો બેટા કે આપણે જો બે વાર સિક્કો ઉછાળીએ છીએ તો આપણને મળતા કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? ચાર. કેટલી થઈ ગઈ? ચાર. કેટલી થઈ ગઈ? ચાર. બોલો, ડન બેટા વસ્તુ? ક્લિયર છે? ખબર પડી પાક્કું ને? હા કે ના? ઓકે, ચાલો. હવે એ જ રીતે આપણે પાસો લઈએ. સાપ સીડી રમો છો ને બધા? હા કે ના? અમદાવાદ રમ્યા છો ને? ઓકે, તો અત્યારે તો લેટેસ્ટ મોબાઈલમાં ચાલે છે લૂડો, તેમાં પાસો આવે છે ને? ઓકે, તો એ પાસાની વાત કરીએ હવે આપણે. તો બેટા, પાસા પર કુલ અંકો કેટલા હોય? એકથી છ, બરાબર ને? તો કુલ અંકો આપણને ખબર છે એકથી છ હોય, એટલે એક બે ત્રણ ચાર પાંચ છ. ઓકે, ડન. પણ બેટા એક કામ કરીએ, હવે ધ્યાનથી તમે જુઓ કે તમે એકવાર પાસો ફેંકશો તો એ પાસા પર તમને કુલ પરિણામો કેટલા મળ્યા? તો કે એકથી છ, એટલે પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ બેટા? છ. બોલો, ક્લિયર આટલું? બોલો, ડન. ખબર પડી? હા કે ના? ડન છે ને? ઓકે. પણ એક વસ્તુ આપણે એ વિચારીએ કે હું બે વાર પાસાને ફેંકું છું, એટલે કાં તો બે વાર ફેંકું કાં તો બે પાસાને જોડે ફેંકું, બધું સરખું. ઓકે, તો હું જો બે વાર પાસાને ફેંકું છું તો મને મળતા પરિણામો કેટલા? પહેલી વારમાં પણ એકથી છ હોય બેટા, અને બીજી વારમાં પણ એકથી છ, પાસા પરના અંકો તો એકથી છ જ રહેવાના. બોલો, ડન બેટા? ક્લિયર ને?
તો હવે ધારો કે પહેલો પાસો મેં ફેંક્યો તો મને જવાબ એક મળ્યો. જવાબ કેટલો મળ્યો? એક. તો બેટા બીજી વારના પાસામાંથી આ એકમાં એકથી છમાં કોઈ પણ આન્સર મળી શકે તમને? તો લઈ લો, કાં તો એક આવ્યો, કાં તો બે મળ્યો, કાં તો ત્રણ મળ્યો, કાં તો ચાર મળ્યું, કાં તો પાંચ મળ્યું, કાં તો છ મળ્યું. બરાબર ને? ધારો કે પહેલી વાર પાસો ફેંક્યો અને મને જવાબ મળે છે બે. જવાબ કેટલો મળે છે? બે. તો બીજી વારના પાસામાંથી અથવા બીજા પાસામાંથી પણ જવાબ એકથી છમાંથી કોઈ એક મળશે ને, તો કાં તો એક મળ્યો, કાં તો બે, કાં તો ત્રણ, કાં તો ચાર, કાં તો પાંચ, કાં તો છ. બોલો, ક્લિયર બેટા વસ્તુ? ડન. હા કે ના? હા કે ના? એ જ રીતે કાં તો પહેલી વારના પાસામાંથી મને ત્રણ મળે છે તો બીજી વારમાંથી એકથી છમાંથી કોઈ પણ મળશે? તો કાં તો એક મળે છે, બે, ત્રણ, ચાર, પાંચ અથવા છ. તો આટલા પરિણામમાંથી કોઈ એક મળી શકે? કાં તો પહેલી વારમાંથી મને ચલો ચાર મળે છે, તો ચાર એક, ચાર બે, ચાર ત્રણ, ચાર ચાર, ચાર પાંચ, ચાર છ. ધારો કે પહેલી વારના પાસામાંથી મને પાંચ જવાબ મળે છે, તો બીજી વારમાંથી કાં તો એક મળી શકે, કાં તો બે મળી શકે, કાં તો ત્રણ મળી શકે, કાં તો ચાર મળી શકે, કાં તો પાંચ મળી શકે, કાં તો છ. ઓકે, ધારો કે પહેલી વાર પાસો ફેંક્યો મને છ મળ્યા, તો બીજી વારમાં એકથી છમાંથી કોઈ એક મળી શકે? તો છ એક, છ બે, છ ત્રણ, છ ચાર, છ પાંચ અને છ છ. એમ કુલ આટલા પરિણામો શક્ય બને. જો તમે પાસા બે પાસા ફેંકો છો અથવા એક જ પાસાને બે વાર ફેંકો છો તો આટલામાંથી કોઈ એક આન્સર આવશે. લખી રાખો, આની બહારનો કોઈ આન્સર નહીં આવે. બોલો, ડન? ખબર પડી ગઈ? હા કે ના? ક્લિયર ને? ઓકે. તો આ જે વસ્તુ કર્યું આના પરથી હું તમને એક સૂત્ર સમજાવું છું બેટા, કે આપણને જો કોઈ ઘટના આપી હોય તો એ ઘટના પરથી શક્ય કેટલા કુલ પરિણામો મળી શકે એ જાણવાનું સૂત્ર. ઓકે, ચલો વિચારો. સિક્કો છે, એકવાર ઉછાળ્યો તો આપણને કેટલા પરિણામ મળ્યા? બે, કાં તો હેડ્સ કાં તો ટેલ્સ. ઓકે, તો હું શું વિચારું છું, આપણા પરિણામો કેટલા હતા સિક્કાના? બે પરિણામો હતા. ઓકે, ઉછાળ્યો કેટલી વાર? એક વાર. તો એને લખાય બેની એક ઘાત. બેની એક ઘાત એટલે આપણને પરિણામોની સંખ્યા મળી બે. પરિણામોની સંખ્યા મળી બે. ચલો ધારો કે હું બે વાર સિક્કાને ઉછાળું છું તો કુલ પરિણામો કેટલા મળ્યા? ચાર. બરાબર ને? કઈ રીતે આવશે? તો ચલો પરિણામોની સંખ્યા કેટલી છે? સિક્કો હોય એટલે આપણને ખબર છે પરિણામો બે જ હોય, કાં તો હેડ્સ કાં તો ટેલ્સ, કાં તો છાપ કાં તો કાંટો. તો પરિણામો તો બે જ છે, પણ હવે સિક્કો ઉછાળ્યો કેટલી વાર છે? તો કે બે વાર. બેની બે ઘાત એટલે ચાર. આવી ગયા ચાર પરિણામો? બોલો ડન. તો સિક્કા માટેનું આપણી જોડે સૂત્ર આવી ગયું કે તમે ગમે તેટલી વાર સિક્કો ઉછાળો તમને કુલ પરિણામો કેટલા મળશે એ જાણવા માટે બેની એન ઘાત. બેની એન ઘાત કેમ? કારણ કે પરિણામો તો બે જ રહેવાના ને, કાં તો હેડ્સ કાં તો ટેન્સ. પણ હવે એ રીતના કેટલા પરિણામો મળશે? તમે ત્રણ વાર સિક્કો ઉછાળો અથવા ત્રણ સડંગ સિક્કા ઉછાળો છો તો તમને બેની ત્રણ ઘાત જેટલા પરિણામો મળશે, એટલે કે આઠ. આપણે ભવિષ્યમાં ક્યારેક જોઈશું. ઓકે, તો આ ખાલી મેં તમને સૂત્ર બનાવતા શીખવાડ્યું કે સૂત્ર કઈ રીતે બનાવવાનું. તો એ જે ઘટના છે એના જે પરિણામ છે એને નીચે લખવાનું, એ જે ઘટના છે એનું પરિણામ છે એને નીચે લખવાનું, અને એ ઘટના આપણે કેટલી વાર કરીએ છીએ એને ઉપર લખવાનું ઘાતમાં. જેમ કે પાસો, પાસો ફેંકીએ એના પરિણામ કેટલા છે? છ, એ ખબર છે. એક આવે, બે આવે, ત્રણ આવે, ચાર આવે, પાંચ આવે, છ આવે, એટલે પરિણામ કેટલા છે? છ, એ ખબર છે. એટલે આના આધારમાં ખબર પડી ગઈ કે જવાબ પર આધારમાં છ આવવાનો. પણ બેટા હવે આપણે વિચારો કે એક વાર પાછો ફેંકીશું તો કેટલી વાર કેટલો જવાબ મળશે? તો એક જ વાર પાછો ફેંકવો છે એટલે ઘાતમાં એક. તો છ ની એક ઘાત એટલે જવાબ છ. બોલો, એક વાર પાછો ફેંકે તો કુલ પરિણામોની સંખ્યા કેટલી મળી? છ. બોલો, ક્લિયર?
ખબર પડી આ વસ્તુ. ડન, જોઈ લો અહીંયા તમે પાસો ફેંક્યો છે, પાસાના પરિણામ આપણને ખબર છે કેટલા છે બેટા, તો કે 6. પણ પાસો કેટલો છે અથવા કેટલી વાર ફેંક્યો છે? 2 વાર. બરાબર ને? તો 6 ની 2 ઘાત એટલે 36. તો જોઈ લો કુલ પરિણામો 36 થશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128,
36 થઈ ગયા કુલ 36 પરિણામો. બોલો હા કે ના? ડન ને? 100% ને? પાક્કું ને? તો આ રીતે તમે નક્કી કરી શકશો. કામનું નથી, કન્સેપ્ટ છે આ. એક્ઝામ માટે કોઈ કામનું નથી. તમારે તો ખાલી સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે, પણ એક કન્સેપ્ટ છે. તમને ગમે ત્યારે કોઈ પણ કોઈ ઘટના પૂછે કે આ ઘટના જો ઘટવી હોય તો આના શક્ય કુલ પરિણામો કેટલા મળશે, સંભાવના અલગ વસ્તુ છે. કુલ પરિણામ કેટલા મળશે તો તમે આ રીતે તમે નક્કી કરી શકો. બોલો યાદ રહેશે? બોલો ફાવશે? પાક્કું? ડન ને? 100% ને? ઓકે. આની સાથે સાથે હું તમને 10મા ધોરણનો વિડીયો મોકલીશ, એ બેટા તમારે જોવાનો છે, કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ઓકે, એનું એ 10માં તો તમારે ભણવાનું જ છે, પણ અત્યારે આપણે સંભાવના ચાલે જ છે, વિડીયો છે જ, તો જોઈ લો ને. કન્સેપ્ટ ક્લિયર, સંભાવના પૂરી થઈ જશે. બોલો ડન ને? આવડશે? પાક્કું? બોલો આ રીતે હવે આ ખબર પડી ગઈ બધાને? ઓકે, તો આ વસ્તુ યાદ રાખવાનું છે તમારે, ભવિષ્યમાં દાખલામાં કામ લાગશે. ઓકે, ડન છે? તો આટલા લેક્ચરમાં આટલું રાખીએ છીએ બેટા, ક્લિયર ને? બધું જ આ વસ્તુ તમારે બે વાર લખવાની છે, એકવાર ફેર બુકમાં, એકવાર રફ બુકમાં. ઓકે, અને આજનો જે વિડીયો બીજો તમને 10મા ધોરણનો મોકલું ને, એમાં ગઈકાલે મેં તમને જે વ્યાખ્યાઓ ગણાવી હતી ને, જે કરાવી હતી ને, એ વ્યાખ્યાઓ તમારે લખવાની છે ફેર બુકમાં એક જ વાર. એ વિડીયો હું તમને મોકલીશ ને, એમાં છે. ઓકે, તો એ ખાલી એકવાર જોઈ લેજો, અને વિડીયોમાં જે વ્યાખ્યાઓ છે સંભાવનાની ને એની, એ એકવાર ફેરબુકમાં લખી દેજો. ઓકે, બોલો ફાવશે આવું હવે? ડન છે? 100%? થેન્ક યુ.